સમાચારમાં જો હાલ વધુ વાત કરીએ તો પાદરા 24 ગુજરાતી ન્યૂઝ દ્વારા ગણેશ મંડળો ઇકો ફ્રેન્ડલી ગણેશજી તરફ પ્રેરાય અને આકર્ષાય તેથી તેઓને પ્રોત્સાહિત કરવાનું અનોખું કાર્ય કરવામાં આવ્યું હતું. પાદરા 24 ગુજરાતી ન્યૂઝ તરફથી ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર પાદરા પંથકમાં સુઆયોજિત તેમજ શ્રેષ્ઠ રીતે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવે તથા સમગ્ર પંથકમાં દરેક ગણેશ મંડળો દ્વારા પ્લાસ્ટર ઓફ પેરિસ જેવી મૂર્તિઓથી પોતાનું ધ્યાન હટાવીને પોતાની આસપાસ આવેલા જળાશયો તેમજ નદીઓને પ્રદૂષિત થતી અટકાવી શકાય તેવા ઉમદા હેતુ સહિત ગણેશ મંડળો દ્વારા ને પ્રોત્સાહિત કરવાનું હેતુસર આ વર્ષે પણ શ્રેષ્ઠ માટી મૂર્તિ તેમજ ગણેશ મંડળ દ્વારા શ્રેષ્ઠ ડેકોરેશન અને થીમવાળા ગણેશજીને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર દ્વારા પાદરા 24ની તમામ ટીમનાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે વાત કરીએ ગણેશ મહોત્સવની તો પાદરા પંથકમાં દરેક શેરીએ તથા પાદરામાં આવેલા અનેક વિસ્તારોમાં વિવિધ ફળિયાઓમાં અલગ અલગ ગણેશ મંડળોના સ્થાનિકો દ્વારા શ્રેષ્ઠ રીતે ગણેશ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આયોજનો કરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક ગણેશ મંડળો અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ વર્ષે માટીની વિવિધ મૂર્તિઓ બનાવીને તેમજ વિઘ્નહર્તા ગણેશજીનું સ્થાપન કર્યું હતું તથા પોતાના ગણેશ મંડળો દ્વારા સ્થિત ફળિયાઓમાં અનેકવિધ કાર્યક્રમ જેમ કે શ્રેષ્ઠ મહાઆરતીઓનું નિર્માણ તથા મહાપ્રસાદ અંકુટનું આયોજન તથા વિવિધ રમતો અને સ્પર્ધાઓનું પણ આયોજન કરીને પોતાના બાળકોના રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તેવું કાર્ય કરાયું હતું. આ વર્ષે તેમજ ગત વર્ષે પાદરા 24 ગુજરાતી ન્યૂઝ દ્વારા જે તે ગણેશ મંડળોને ટ્રોફી તેમજ મુમેન્ટો તથા સન્માનિત પત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યાનો એકમાત્ર હેતુ એ જ રહેલો છે કે આવનારા વર્ષોમાં પાદરા તેમજ સમગ્ર રાજ્યમાં ભાવિ જનતા ગણેશ મહોત્સવ અંતર્ગત માટીની ઉત્તમ પ્રતિમાઓનું સ્થાપન કરી જળ અને પૃથ્વી સહિત વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકાય. પાદરાથી પરેશ પરમારનો રિપોર્ટ, પાદરા 24. આજરોજ ન્યૂઝ 24 પાદરા તરફથી અમને શ્રેષ્ઠ ડેકોરેશન અને થીમ માટે એવોર્ડ આપવામાં આવે છે. તેમજ અમે પાદરાની જનતાને એવી અપીલ કરીએ છીએ કે જે રીતે દાદાને આપણે અહીંયા આપણી ત્યાં લાવીએ છીએ, તેઓને હું આતિથ્ય માનીએ મનાવીએ છીએ, તે રીતે આપણે 10 દિવસ બાદ એમની શાંતિથી વિસર્જન કરીએ એ હું પાદરાની જનતાને અપીલ કરું છું. જી, જણાવશો કે આજે 8 દિવસના આતિથ્ય બાદ તમે જે આ માટીની મૂર્તિનું આયોજન કર્યું છે તો તમે એનું વિસર્જિત ક્યાં આગળ કરવાના છો? અમે અત્યારે સમીરા તળાવમાં કરવાના છે ગુરુવારે. અને આજે તમારા ગણેશ મંડળની અંદર આશરે કેટલા પરિવારો એકસાથે જોડાયેલા છે? આશરે અમારી ત્યાં 62 પરિવારો છે સોસાયટીમાં. ગણેશ મહોત્સવ અંતર્ગત તમે કયા કયા વિવિધ કાર્યક્રમોની અંદર આગળ પાર્ટિસિપેટ કર્યો છે તમારા? અમે ભજન રાખીએ છીએ, પછી નાસ્તોનું આયોજન કરીએ છીએ, જાહેર જનતા માટે શરબતનું આયોજન કરીએ છીએ, પાણીના મિલન દરજે મૂકી રાખીએ છીએ, બ્લડ કેમ્પ રાખીએ છીએ. જી, તમારું નામ? મારું નામ હાર્દિક વૈદ્ય. તમારા ગણેશ મંડળનું નામ? આંબાવડી યોગ મંડળ પાદરા. જય ગણેશ. હું સમીર ગાંધી. અમારું યુવક મંડળ વિઠ્ઠલનાથજી યુવક મંડળ દ્વારા આજે કચ્છ શ્રી ગણેશ ગણેશ મૂર્તિનું ગણેશ મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં શ્રી પાદરા ખાતે પાદરા 24 ન્યૂઝ ચેનલ દ્વારા માટીની શ્રેષ્ઠ મૂર્તિનું ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં અમારી વિઠ્ઠલનાથજી યુવક મંડળની પ્રતિમાનો ગણેશ પ્રતિમાનો પ્રથમ નંબરે સિલેક્શન થયું છે. એ બદલ પાદરા 24 ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર. અમારા વિઠ્ઠલના યુવક મંડળ તરફથી પાદરા 24 ન્યૂઝ ચેનલનો ખૂબ ખૂબ આભાર. અને ગણેશ સ્થાપનાના 10 દિવસ પૂરા થવા આવ્યા છે, હવે એના માટે હવે પૂરે પાદરાના ગણેશ મંડળોને એવી રિક્વેસ્ટ છે કે નેક્સ્ટ યરથી બધા જ લોકો બધા જ મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું સ્થાપના કરવામાં આવે, જેથી પ્રદૂષણ અને એનો કોઈ પર્યાવરણને કોઈ નુકસાન ના થાય અને જેથી વિસર્જનના ટાઈમે કે ગણેશજીનું વિસર્જન માટીની મૂર્તિ હોવાથી સહેલાઈથી થઈ શકે. તો એના માટે બધા ગણેશ મંડળ આયોજકોને નમ્ર વિનંતી કે આવતી સાલથી તો દરેક ગણેશ મંડળ માટીની મૂર્તિનું આયોજન કરે, જેથી એ લોકોને બી પાદરા 24 ન્યૂઝ ચેનલ દ્વારા એમને બી માટીની શ્રેષ્ઠ મૂર્તિનું સન્માન કરવામાં આવે. જી, જણાવશો તમારું નામ? સમીર ગાંધી. જી સમીરભાઈ, જણાવશો કે 10 દિવસના ગણેશ મહોત્સવના ગણેશજીના આતિથ્ય બાદ તમે કયા કયા પ્રોગ્રામો અને કાર્યક્રમો અહીં આગળ આપણા તમારા સંગઠન દ્વારા કરવામાં આવ્યા છે? સૌપ્રથમ આજે જ હમણાં જ સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક અમારા વિઠ્ઠલનાથજી યુવક મંડળના તમામ સભ્ય અને બધા જ લોકો કથામાં ભેગા થયા હતા અને અમે કથા બાદ આપણે ભોજન સંધ્યાનો બી પ્રસાદીનો બી આયોજન કરવામાં આવ્યું હતું. જે કેટલા પરિવારો તમે એક સાથે એકત્રિત થઈને ગણેશજીની પૂજા અર્ચના કરો છો? અહીંયા અમે દરરોજ સવાર સાંજ આરતીના ટાઈમમાં અમારા 15-20 કુટુંબ છે અમારા અહીંયા આગળ વિઠ્ઠલનાથજી યુવક મંડળના, એ તમામ સભ્યો આરતીના સમયે અને આ કથાના સમયે બધા હાજર રહે છે અને પૂરેપૂરો સહયોગ
ગણપતિના મંડળને 10-10 દિવસ પૂરેપૂરો સહયોગ અમારા મંડળ કુટુંબ તરફથી વિઠ્ઠલાજી યોગ મંડળને પૂરેપૂરો મળે છે.